નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે શેરબજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે શેરબજારની આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. સાથે સાથે અગત્યના લેવલની વાત હોય, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની જરૂર છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટને વેચી દેવાની જરૂર છે, અને દર્શક મિત્રોના ફોન કોલ્સ પણ લેવામાં આવતા હોય છે. જો દર્શક મિત્રો આપને પણ શેરબજારને લઈને કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન સતાવતા હોય, શેરબજારમાં ટ્રેડિંગ કરવું હોય, કોઈ પ્રશ્ન આપણને મૂંઝવણ ભર્યો લાગતો હોય, તો સીધો અમને ફોન કરી શકો છો. અહીંયા બેઠેલા એક્સપર્ટ તમને સચોટ અને તટસ્થ ક્યાંક માર્ગદર્શન આપતા હોય છે. કેવા પ્રકારની માર્કેટમાં સ્થિતિ જોવા મળી રહી છે, કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે, તમામ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. હરેશભાઈ, પહેલી વાત તો એ કે આજે સપ્તાહનો અંતિમ દિવસ શુક્રવાર હોય, માર્કેટમાં કેવા પ્રકારની હલચલ જોવા મળશે? અને બીજો પ્રશ્ન મારો જોડે જોડે એ જ છે કે જે પ્રમાણે IMF એ એક રિપોર્ટ જારી કર્યો છે કે આ વખતે ભારતને જે ડેટ ટુ GDPની જે વાત કરી છે, શું માનો છો? દર્શક મિત્રોને કઈ રીતે આપ એક્સપ્લેન કરવા માંગો છો આ બાબતને? પહેલા તો ગઈકાલનો માર્કેટ પરમ દિવસના એક પ્રોફિટ બુકિંગ રાધર ના માર્કેટમાં કમ્પેરિઝનમાં એઝ એક્સપેક્ટેડ કે કદાચ થોડું બાઉન્સ થશે, અને બાઉન્સ થશે 280 સુધી. એક્ઝેક્ટલી આપણને એ રીતના 289 સુધી, રાધર 280 ની મારો લેવલ 289 હતો, 21,289 હતો, અને એક્ઝેક્ટલી આપણને 21,288 સુધી દેખાયો છે અને બંધ આપ્યું છે 281. તો વેરી ગુડ ડે. પરમ દિવસે અગેન વોઝ અ જેકપોટ ડે. ગઈકાલને પણ હું જેકપોટ જ ગણી શકું છું, કેમ કે શરૂઆતમાં જ માર્કેટે જે દિવસનો લો બનાવ્યો ફ્યુચરમાં, આઈ થિંક ઇટ વોઝ 267 ઇફ આઈ ડોન્ટ યા 21,060, અને જે લો બન્યો તો એ લો થી જ અમે ખરીદારી શરૂ કરાવી દીધેલી શરૂઆતના 10-15 મિનિટમાં જ, કે ભાઈ યસ યુ કેન ગો એન્ડ બાય. તો યસ વી આર હેપી જે રીતના માર્કેટ ચાલી રહ્યો છે, વી આર હેપી જે રીતના અમે રીડ કરી રહ્યા છીએ, અને મારા મિત્રો ને જે ભી મને મારા કોન્ટેક્ટમાં આવે છે, જે પૂછે છે મને, એમને હું સલાહ આપું છું, અને આપણા દર્શક મિત્રો પણ બધા એન્જોય કરી રહ્યા છે ટ્રેડિંગ. તો વી આર હેપી. જ્યાર સુધી તમે રાઈટ ટ્રેક ઉપર છો, એ તેજી હોય કે મંદી હોય, ત્યાં સુધી વી આર વેરી મચ હેપી. સવાલ આવે છે આપનો, જે પ્રશ્ન આપે જે પૂછ્યો છે, એ પ્રશ્નનો ઇમ્પેક્ટ આજકાલમાં, મીન્સ આજે શુક્રવાર છે, આજના માર્કેટમાં આપણને જોવા નહીં મળે. બટ યસ, આ પ્રશ્નનો જે જવાબ છે એ આગામી 4 વર્ષમાં એની ઇમ્પેક્ટ આવશે. એટલે ઇટ ઇઝ અ લોંગ ટર્મ ઇમ્પેક્ટ ઇફેક્ટ ઇફ ઇટ ઇઝ નોટ કન્સિડર. If it is not considered. A letter આવ્યો છે ગયા મહિનામાં, અને નો ડાઉટ હાઈલાઈટ થયો છે, ઓપોઝિશનને પણ આ વાતને ઉશ્કેર્યો હતો, બટ એવરીથિંગ ગોટ સબસાઇડેડ. હવે ધીરે ધીરે ફરી પાછી આ વાતને થોડીક ચર્ચામાં બજારમાં થઈ રહી છે. જો પહેલી વાત તો હું સમજાવું, ડેટ ટુ જીડીપી. જીડીપી એટલે આપણું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોફિટ, કે આપણે પ્રોફિટ શું કરીએ છીએ, દર વર્ષે શું કમાઈએ છીએ, આપણું દેશનું ગ્રોથ શું છે, ઇન્કમ શું છે, ટર્નઓવર શું છે, રાઈટ? તો એના સામે તમે લોન લઈ રહ્યા છો. તો હાલના તબક્કે વી આર એટ 81%. US સામે 250% છે, 237-240%. હવે તમે એક સિમ્પલ વેમાં સમજાવો છો, તમે કહો કે આપણે 81% છીએ, US 257-250% છે, તો IMF આપણને કેમ કહે છે? સી, US ઇઝ અ ડેવલપ્ડ ઇકોનોમી, ત્યાં બધી વસ્તુ બની ગઈ છે, ત્યાં હવે કશું બનાવવાની જરૂર નથી. રોડ છે, બ્રિજ છે, ડેમ છે, એરપોર્ટ્સ છે, વગેરે વગેરે, એવરીથિંગ, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, એવરીથિંગ ઇઝ ધેર. બસ ટોટલી ડેવલપ્ડ ઇકોનોમી. એમને કાલ ઉઠીને ડેટ રીપે કરવાનો હશે, ત્યાંથી અમુક વસ્તુ વેચી દેશે અને કહી દેશે કે ઓકે ડન, લો અમારું ડેટ એકદમ 237% નું, 150% કે 100%. આપણા ત્યાં વી આર ડેવલપિંગ, આપણા ત્યાં હજી એરપોર્ટ્સ બનવાના બાકી છે,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ્સ ડેવલપ થવાના બાકી છે, રેલ ડેવલપ થવાનું બાકી છે, ઘણી બધી વસ્તુ, હોસ્પિટલ, સ્કૂલ્સ, આપ યુ નેમ ઇટ, એન્ડ યસ વી આર ઇન શોર્ટેજ ઓફ ઇટ. તો કહેવાનો મતલબ એ છે કે કારણ કે આપણે ડેવલપ થવું છે, આપણે ફંડની જરૂર છે. ફંડ ક્યાંથી આવે? એક ફંડ આવે ડોમેસ્ટિક, આપણા લોકલ. લોકલ ફંડ લેવા જઈએ છે તો લોકલમાં એટલું બધું ફંડ છે નહીં. ઓકે, જે છે થોડું ઘણું છે, પણ એટલું બધું ફંડ નથી. હવે વાત આવે છે, તમે બોરો કરો છો ફોરેન કન્ટ્રીથી, જ્યારે બહારથી બોરો કરો છો તો યુ હેવ ટુ રીપે. બહારના બી લોકો કહેશે, ના ના ભાઈ, આને તો આવક 100 રૂપિયાની છે અને 90 રૂપિયા લોન લઈને બેઠો છે કે 80 રૂપિયા લોન લઈને બેઠો છે, બસ હવે કેટલું આપવું? તો ત્યારે તમારો એ જે ગેપ ઓછો થાય ત્યારે તમારો વ્યાજ દર વધી જાય, બીકોઝ યુ વોન્ટ ટુ ડેવલપ. તમે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, તો એનું રિટર્ન માટે ધ રિસ્ક ઇન્ક્રીઝીસ. રિસ્ક ઇન્ક્રીઝીસ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝીસ. વેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝીસ, તો દેખીતી વસ્તુ છે તમારું જીડીપી એ પ્રમાણે વધવું જોઈએ જે નથી વધ્યું. તમે છેલ્લા 9 વર્ષનું આપણે કાઢીએ કે 9 વર્ષ પહેલા જે ઓપોઝિશને વાત કરી હતી કે ડેટ અમે 55 કરોડનું હતું, તો આજે 155 કરોડ થઈ ગયું, એટલે 100 કરોડ વધી ગયો છે. વાત કરું છું 100 લાખ કરોડ વધી ગયું છે. તો કહેવાનો મતલબ કે આજે વધી ગયું છે, એના સામે જીડીપી શું છે? તો જીડીપી ભાઈ આટલું જ છે, પણ એ જે પર્સન્ટેજ જે છે, ધ શોર્ટફોલ, દેટ ઇઝ ઓફ 3%. એક બાજુ તમે લોન લઈ રહ્યા છો, એનો ઇન્ટરેસ્ટ આપી રહ્યા છો, બીજી બાજુ તમારું જીડીપી વધી રહ્યું છે, 3% શોર્ટેજ છે, એટલે વી હેવ ટુ કંટ્રોલ ઇટ. હવે આ વધવાનું કારણ જે છે, મીન્સ ધ ડિફરન્સ, જીડીપી નથી વધી રહ્યું અને લોન વધી રહ્યું છે, તે બંનેના વચ્ચે જે ગેપ આવી ગયો છે ને, કારણ કે તમે લોન લો છો તો કંઈક ઇન્ક્રીઝ કરવા માટે લોન લઈ રહ્યા છો, તમારું જીડીપી ઇન્ક્રીઝ કરવા માટે લોન લઈ રહ્યા છો, બટ વેન ઇટ ઇઝ નોટ ઇન્ક્રીઝિંગ, વાય? ડ્યુ ટુ ધ કોરોના ઇફેક્ટ. વચ્ચે જે દેશને તકલીફો આવી ગઈ કોરોના કોવિડના હિસાબે, કે જ્યાં તમારે ફ્રી મીલ્સ, મેડિસિન્સ વગેરે વગેરે, તમારું ખુદ ક્યાંય પ્રોડક્શન કઈ નહીં, તો ત્યારે ઇટ વોઝ 88%, રાઈટ? કોવિડના ટાઈમે ઇટ વેન્ટ ટુ 88-89%. ફ્રોમ 88-89% ઇટ હેઝ કમ ડાઉન ટુ 81%. મીન્સ એક બીજી બાજુ જો આનો બીજો તમે રસ્તો કાઢો ને જોવો, જો નજર રાખો, તો યસ યુ હેવ ઇમ્પ્રુવ, બટ ધ સ્પીડ, જીડીપી ગ્રોથ તમારી જે આવી જઈએ 6%, ને એમાં એ ટકામાં ના મજા આવે. જે રીતના તમે લોન લઈને બેઠા છો, ડેટ લઈને બેઠા છો, તો આપની જીડીપી શુડ બી 10% એન્ડ મોર. તો જે દિવસે 10% એન્ડ મોર થશે ને, ઓટોમેટિકલી એક બાજુ ડેટ અને બીજી બાજુ જીડીપી તમે કમ્પેર કરશો, એ પર્સન્ટેજ ઓટોમેટિક ઘટવાનું શરૂ થઈ જશે. And we'll start moving on the higher side. But the graph is coming down, means GDP graph is increasing. એ જે બંનેનો difference જે છે, it is coming down. કેમ કે આમાં spiral effect આવે છે, એટલે એ બી આપણે વિચારવા જેવું છે. કેમ કે everything is on the higher side, તો GDP થોડુંક short થાય છે. But as the rate cut start થશે, automatically અહીંયા બી આપણને impact જોવા મળશે. એટલે મેં કીધું, આનું જે impact છે 3-4 વર્ષ પછીનું છે. આજના તારીખમાં ઇમ્પેક્ટ નહીં, આજના તારીખમાં મે બી કદાચ થોડો ઘણો ઇમ્પેક્ટ તમને જોવા મળે, તો દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ હવે હું આવી જાઉં, આજમાં ડેટ ટુ જીડીપી ની ચર્ચા થઈ ગઈ, એટલે આજ તમે થોડુંક દર્શકોને કહું છું, થોડુંક સ્ટડી કરજો, સમજો, જાણજો કે કઈ રીતનું આ ગેપ રહે છે, શું રહે છે, ને એના પ્રમાણે યુ થિંક ફોર ધ લોંગ ટર્મ. મારી ગણતરી એવી છે કે ઇટ વિલ બી બેલેન્સ્ડ, ઇટ વિલ બી લેસ ધેન 80%. જીડીપી આપણું ઘણું વધી જશે, તો દેટ ડિફરન્સ જે છે 80-100%નું, એ ચિંતાજનક વાત મને લાગતી નથી. કારણ કે જે પ્રમાણે સ્કિલ્સ નીકળશે, જે નોલેજ નીકળશે, જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગના બધા આંકડાઓ હવે આવી રહ્યા છે, ઓલ થિંગ્સ આર કમિંગ પોઝિટિવ, નો ડાઉટ. આ પર્ટિક્યુલર યર આપણને થોડુંક સેટબેક રહેશે, મીન્સ from the next year onwards means 24-25 pachi, yes, we may see some up move. Till that time, કારણ કે this being an election year, હવે ઇલેક્શન યર છે, તો આપ સમજી શકો છો જીડીપી માં તમે વધારે ધ્યાન ના આપીને આપણે થોડીક સોશિયલ ડેવલપમેન્ટમાં
ધ્યાન થોડુંક વધારે જશે સરકારનું, તો એ દેખીતી વસ્તુ છે. તમારે 6 મહિના માટે કામ અટકી જાય, 6 કે 9 મહિના માટે કામ તમારે અટકી જાય, તો ઓલ ધીસ વિલ કમ ઇન ટુ ઇમ્પેક્ટ. તો આ વર્ષ માટે આ ગેપ વધશે, તો ડોન્ટ ગેટ કેરીડ અવે, ડોન્ટ ગેટ પેનિક. ઓકે, એ જયારે નીચે આવે તો દેટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગો એન્ડ ઇન્વેસ્ટ. એના પછી તો બધું વધવાનું છે. તો મેં તમને આખું 24 નું પણ તમને મેં એક ઓવરઓલ આઈડિયા આપી દીધો છે. હવે સવાલ છે કે આજે માર્કેટ શું લાગે છે. હવે બુધવારે માર્કેટમાં ઘટાડો, શુક્રવારે રીબાઉન્ડ. રીબાઉન્ડ એક્ઝેક્ટલી આમ જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં રીબાઉન્ડ થોડુંક સારું જોવા મળ્યું છે, ટુ ધ લેવલ રીબાઉન્ડ દેખાયું છે. તો ઓન બેંક નિફ્ટીમાં એમ કહી શકાય કે માર્કેટને પકડી રાખ્યું છે, અને ઓન ડિક્લાઇન બીકમ્સ અ બાય વિથ યેસ્ટરડેઝ લો એઝ અ સ્ટોપ લોસ. ચાન્સીસ છે કે બેંક નિફ્ટી હવે અહીંયાથી માર્કેટને ઉપર લઈ જશે. સવાલ આવે છે નિફ્ટી, તો નિફ્ટી મજબૂત દેખાય છે. નિફ્ટીમાં મને સપોર્ટ જે દેખાય છે 21,180 નો દેખાય છે. ટિલ 21,180 ઇઝ નોટ બ્રોકન. તમે જો ઇનકેસ ગઈકાલે બાઉન્સમાં બાય બેક કર્યો છે, એટલે બોટમ ફિશિંગ આપે કર્યું છે અને આપ હોલ્ડ ઉપર છો, તો 21,180 નો ધ્યાનમાં રાખીને સપોર્ટ આપ 500 માટે, મીન્સ 21,480 થી 500 માટે કે 400 થી 500 માટે આપ ટ્રેડિંગ કરી શકો છો. જે પ્રમાણે IMF ની તો આપણે ચર્ચા કરી અને 2024નું આખું તમે સમજાવી દીધું, પરંતુ દેશના દેવાની મારે વાત કરવી છે. દેશનું દેવું GDP ના 18% જોવા મળી રહ્યું છે એવું ગુજરાત સરકાર કહી રહ્યું છે. ગુજરાતનું તમે જુઓ કે 14.9% દેવું છે એવું સરકારે કહ્યું છે, અને સરકારે એવું કહ્યું છે કે હવે ચિંતાની વાત નથી. શું માનો છો, ચિંતા ખરી હવે? ચિંતાની વાત નથી જ. હજી તમે એક વસ્તુ સમજો, મેં હમણાં એ જ વાત કરી કે આ બધું ઉતારવું હોય ને, તમે અમેરિકાને એક દાખલો આપ્યો કે ભાઈ અમેરિકાને 200-250% GDP મીન્સ ડેટ છે, તો અમેરિકાને ચિંતા કેમ નથી? બીકોઝ ઇટ ઇઝ ડેવલપ. તો ગુજરાત બી આપણા પ્રદેશમાં, મીન્સ આપણા દેશમાં એક એવો પ્રદેશ છે કે વિચ ઇઝ હાઈલી ડેવલપ એઝ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ. બીજા સ્ટેટમાં હજી ડેવલપમેન્ટ બાકી છે, પણ ગુજરાત પહેલાથી જ એક સેટલ્ડ ડેવલપ્ડ સ્ટેટ છે. તો ઇનકેસ કાલ ઉઠીને આવું કંઈક થશે, તો ધેન ગવર્મેન્ટ વિલ, વોટ વિલ ગવર્મેન્ટ ડુ? ચલો મને એક વસ્તુ કહો, ઇન્ક્રીઝ ધ ટેક્સીસ એક વાત, તો પ્રજા ટેક્સ આપવા તૈયાર છે. જો ઇનકેસ એવું લાગશે ના કે ટેક્સ બહુ વધારે પૂરતો આવી ગયો છે, પ્રજાને સેટિસ્ફાય થાય એવું નથી, તો વોટ વિલ હેપન ઇઝ ગવર્મેન્ટ વિલ સેલ ઇટ્સ ઓન પ્રોપર્ટી. એમના પાસે જે એસેટ્સ છે, કંપનીઓ છે, પબ્લિક સેક્ટર કંપની, એ વેચશે. હવે એના અંદર એક જ માઇનસ પોઈન્ટ છે કે જ્યારે ગવર્મેન્ટ પોતાનું એસેટ વેચે છે કે એનું વર્કિંગ એક યુનિટ વેચવા જાય છે, ત્યારે લેબર પ્રોબ્લેમ આવે છે. લેબર પ્રોબ્લેમ એટલે એમ્પ્લોયમેન્ટ, કે આજે એક વર્કિંગ યુનિટ, સરકારનું એક વર્કિંગ યુનિટ હોય ને, એ વેચી દે પ્રાઇવેટમાં આવે, તો તમે ફોર એક્ઝામ્પલ એર ઇન્ડિયા જોઈ, રાઈટ? તો એક યુનિટ હતું એમના પાસે, એમને વેચ્યું, સરકારને ફંડ આવી ગયો, પણ થયું શું? પછી ગયા પછી કેટલા વ્યક્તિઓ, કેટલા એમ્પ્લોયીઝ ત્યાંથી રિટ્રેસ થયા. તો બસ આ વાત છે, બીજો કોઈ વાત નથી. તો સરકારને જે દિવસે એમ લાગશે તકલીફ છે કે આ કરવા જેવું લાગે છે, તો ઓકે, દેટ વિલ બી ડન એન્ડ ઇટ કેન બી ટેકન કેર ઓફ થ્રુ અનધર મેનર. તો જો રસ્તો છે, ડોન્ટ ગેટ પેનિક. એક સીધી વસ્તુ છે, આમ નાગરિકને અને ઇન્વેસ્ટરને, ઇન્વેસ્ટરને જોવાનું છે કે હા, બેનિફિટ ક્યાં મળી રહ્યું છે, ROI ક્યાં વધારે છે. બેનિફિટ ઇન ધ સેન્સ ROI, એમના ઇન્વેસ્ટમેન્ટ ઉપર કેટલું છે. પણ જયારે દેશની હિતની વિચાર કરીએ, તો ત્યારે એ વિચારવાનું છે કે સરકાર શું કરે છે એની જોવાનું છે, આપણે શું કરી રહ્યા છીએ એ વિચારવાનું છે, કે આપણે દેશ માટે કેટલી પ્રગતિના પંથે, કેટલી મહેનત કરી રહ્યા છે, ટેક્સીસ ભરી રહ્યા છે. સ્ટાર્ટ કર્બિંગ ધ બ્લેક મની, સ્ટાર્ટ કર્બિંગ ધ નેગેટિવ સોર્સીસ. તમે ત્યાં ડેવલપમેન્ટ કરવાનું વિચારો કે ના, કે મારે આ કરીશ તો મારા દેશને બી ફાયદો થશે, ઓટોમેટિક મને બી ફાયદો થશે, અને ઇન્ડિરેક્ટલી દેશને બી ફાયદો થશે. તો સ્ટાર્ટ કટિંગ ધ શોર્ટકટ્સ અને એક મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો. સિમ્પલ, બિલકુલ. હરેશભાઈ, અગત્યના લેવલની ચર્ચા કરીશું. સૌ પ્રથમ અલ્ટ્રાટેક સિમેન્ટના અગત્યના લેવલ શું છે? અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણને મુવમેન્ટ જોવા મળી છે ગઈકાલે, પરમ દિવસે તો સારો એવો ઘટી ગયો હતો. હવે અલ્ટ્રાટેક સિમેન્ટમાં મારા મતે મુવમેન્ટ દેખાય છે 9,800 થી 10,000.
તો 9,800 થી 10,000 ના વચ્ચે આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરતો મને દેખાય છે. રહે છે 9,800 થી 10,000 ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ શ્રી સિમેન્ટના અગત્યના લેવલ જાણવા છે. શ્રી સિમેન્ટ સાઇડવેઝ છે, તો પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. સોરી, ચાર્ટ બીજો ખુલી ગયો. યસ, ઓકે. શ્રી સિમેન્ટ હવે ગઈકાલનો હાઈ, દેટ ઇઝ 28,500, 28,500 ક્રોસ કરશે તો એના અંદર એક પોઝિટિવ અપમૂવ જોવા મળશે, નહીતર થોડું પ્રોફિટ બુકિંગ અસર નજર આવી રહ્યા છે. Which can take this instrument to yesterday's low, that is 28,000 and below. 1500 ક્રોસ કરશે તો અપમૂવ જોવા મળશે. ટાટા સ્ટીલ લાગે તેના લેવલ શું છે? ટાટા સ્ટીલ આફ્ટર અ ફોલ મીન્સ એક પ્રોફિટ બુકિંગ આયા બાદ ગઈકાલે રાઈઝ થયો છે, પણ જે પ્રમાણમાં રાઈઝ જોઈએ છે એ રાઈઝ હજી જોવા નથી મળ્યું. તો આના અંદર આઈ વુડ વેઇટ ફોર ધ સ્ટીલ ગુડ સપોર્ટ, પ્રોબેબલી 126-124 આના વચ્ચે ક્યાંક સપોર્ટ દેખાય છે. જો એ બ્રેક થશે દેન પ્રોબેબલી 119-122, તો આ બે લેવલ ખાસ ધ્યાન રાખજો અને પછી ટાટા સ્ટીલમાં આગળ કામ કરી શકો છો. બિલકુલ, ગઈકાલે જે પ્રમાણે રાઈઝ થયો છે એ પ્રમાણે હજુ થોડો રાઈઝ થયેલો જોવા મળતો નથી. સન ફાર્માના અગત્યના લેવલ શું છે? સન ફાર્મા ગઈકાલના લો નો સપોર્ટ છે અને ઉપરનું રેઝિસ્ટન્સ 1248 છે. એલએનટી ના અગત્યના લેવલ શું છે? લાર્સન એન્ડ ટુબ્રો, લાર્સન એન્ડ ટુબ્રોમાં હવે જે હાઈ બન્યો છે એ હાઈ ક્રોસ કરે પછી તેજી વિચારવી, એટલે 3530 ઉપર ટ્રેડ કરે તો તેજી વિચારવી. અન્ટિલ ધેટ ટાઈમ બી કોશિયસ. અને ગઈકાલનો લો તૂટે તો વધારે મંદી, ધેન ઇટ કમ્સ ડાઉન ટુ 3290 અને એનાથી નીચે. બિલકુલ, 3530 ની વાત સામે આવી છે. નેસ્લે અગત્યના લેવલ શું છે? નેસ્લે ગઈકાલનો હાઈ લો ખાસ ધ્યાન રાખજો, એ જે બાજુ બ્રેક કરશે એ બાજુ દિશા જોવા મળશે, કરશે એ બાજુ દિશા જોવા મળશે. હિન્દુસ્તાન યુનિલિવરના અગત્યના લેવલ, હિન્દુસ્તાન યુનિલિવર ગઈકાલનો હાઈ ઉપર હવે બંધ આપે તો તેજી. યુનિલિવરની વાત કરી કે ગઈકાલનો હાઈ લેવલ ઉપર લો આપે તો તેજી ક્યાંક જોવા મળી શકે છે. એસબીઆઈ બેંકના અગત્યના લેવલ શું છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે મારા માટે લેવલ છે 660 ઉપર ક્લોઝ આપે અને ટ્રેડિંગ શરૂ કરે તો આના માટે ફર્ધર અપમૂવની શક્યતા દેખાય છે. હિટની વાત કરી છે. આઈસીઆઈસી બેંકના અગત્યના લેવલ શું છે? આઈસીઆઈ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો, પણ એક સપોર્ટના નજીક આવી ગયો છે, 986-985 જો બ્રેક કરશે, યસ, અને એના નીચે બંધ આપશે તો પછી વધારે કરેક્શન, દેટ મે ટેક ઇટ ડાઉન ટિલ 950-55 જોવા મળ્યો છે. 985 ની વાત હોય કે પછી 986, એચડીએફસી બેંકના અગત્યના લેવલ. એચડીએફસી બેંકમાં ગઈકાલે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યો છે 1663, અને 1663 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી પોઝિટિવ છે, હોલ્ડ કરી રાખો. ગઈકાલે બ્રેકઆઉટ જોવા મળ્યો હતો 1663 રૂપિયાની વાત કરી, બ્રેકઆઉટ થશે અને ખાસ કરીને જે પ્રમાણે આઈસીઆઈસીની વાત હોય, એચડીએફસીની વાત હોય, હીરો મોટોના અગત્યના લેવલ શું છે? હીરો મોટો લુક્સ પોઝિટિવ, ગઈકાલનો લો 3750 નો સ્ટોપ લોસ, ક્લોઝિંગ બેસિસ ઉપર સ્ટોપ લોસ ધ્યાન રાખીને આપ આમાં ટ્રેડિંગ, આપ આપનો પોઝિશન હોલ્ડ રાખી શકો છો. બિલકુલ, ગ્રેસિવના અગત્યના લેવલ,
ગ્રાસીમાં 2040 નો સપોર્ટ છે, 2040 ની નીચે બંધ આપશે ટ્રેડ કરશે તો વીકનેસ દેખાશે. 2040 નો સપોર્ટ છે તે જોવા મળી રહ્યો છે. TCL ના અગત્યના લેવલ, સોરી TCL, સોરી TCS, TCS ડિક્લાઇનિંગ મૂડમાં છે, પણ ગઈકાલે વ્હાઇટ મારુબુઝો કેન્ડલ બની છે. ગઈકાલ લો 3743 બ્રેક થશે તો પછી સપોર્ટ 3708 નો છે. હરેશભાઈ, જે કઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ચર્ચા કરી એમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ ખરું કે કેમ? જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર સગા સંબંધી રિલેટિવ્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે રિલેટિવ્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. હરેશભાઈ, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું, આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.